Hello friends, welcome back to your favorite YouTube channel R International, and again we are back with a new topic of IELTS speaking task 1. Today's topic is none other than the cake. Mostly students are facing issue કે કેક શું કેવો, લાઈક નંબર ઓફ ક્વેશ્ચન્સ હોય છે બટ સ્ટુડન્ટ્સને આઈડિયા જ નથી, મીન્સ કે તમને કઈ રીતે આન્સર આપવો. સો ઇન ટુડેઝ વિડીયો આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન ઈચ એન્ડ એવરી પોસિબલ ક્વેશ્ચન્સ એન્ડ પોસિબલ હાઈ બેન્ડ આન્સર્સ. સો સ્ટે ટ્યુન વિથ ધી વિડીયો, ડોન્ટ સ્કીપ ઇટ, છેલ્લે સુધી વિડીયો જુઓ, દરેકે દરેક પોસિબલ ક્વેશ્ચન્સ એન્ડ એના આન્સર કઈ રીતના હોઈ શકે. ઓકે, let's not waste time and straight away let's start the first question. The examiner tumne first question puche, that is nothing but the do you like eating cakes, straight away question puche chhe. To ahi again the most important part is the paraphrasing. But IELTS ni andar speaking part ma or writing ma, as I told you many times, કે પેરાફ્રેઝિંગ જો તમને ફાવતું હશે ઓર પ્રોપર પેરાફ્રેઝ કરશો તમે, તો અને તો જ તમારો એક સારો સ્કોર તમે એક્સપેક્ટ કરી શકો છો. સો આવો જ્યારે ક્વેશ્ચન હોય, મોસ્ટલી સ્ટુડન્ટ્સ આર મેકિંગ એરર, એ હોય છે કે ડુ યુ લાઇક ઇટિંગ કેક્સ, તો સ્ટ્રેટ આન્સર આપે છે યસ ઓર નો. સ્ટાર્ટ કરશે યસ આઈ લાઇક ઇટિંગ કેક ઓર નો આઈ ડોન્ટ લાઇક ઇટિંગ કેક. આવો જો આન્સર હશે તો તમને 4 કે 5 જ સ્કોર આવશે, એનાથી વધારે નહીં આવે. રીઝન કે જે અહીં ક્વેશ્ચન પૂછ્યો છે કે ડુ યુ લાઇક ઇટિંગ કેક, તો તમે કહો છો કે આઈ લાઇક ઇટિંગ કેક, સેમ ટુ સેમ રિસ્પોન્સ નથી. માઇન્ડમાં ખાસ એક ફિક્સ કરો કે ક્લિયર કરો, આઇલ્સ એ કોઈ ક્વેશ્ચન અને આન્સર નથી, કે જ્યાં તમને એક્ઝામિનર કોઈ ક્વેશ્ચન પૂછે છે અને તમે આન્સર આપો એવું નથી. આઇલ્સ ઇઝ જસ્ટ અ કમ્યુનિકેશન ઇન બિટવીન ટુ પીપલ, મીન્સ કે એક્ઝામિનર એન્ડ ઇન બિટવીન યુ, તમારા બે વચ્ચેનું કમ્યુનિકેશન છે. કે એક્ઝામિનર નંબર ઓફ ક્વેશ્ચન્સ પૂછે છે શા માટે, તો મેક યુ સ્પીક, તમને બોલાવવા માટે તમે અલગ અલગ ટોપિક પર કઈ રીતનો રિસ્પોન્સ આપી શકો છો એ ચેક કરવા માટે. સો આઈ વુડ એડવાઇઝ કે બિફોર યુ સ્ટાર્ટ એનીથિંગ, જસ્ટ લર્ન ધી સ્કિલ ઓફ પેરાફ્રેઝિંગ. પેરાફ્રેઝિંગ ઇઝ નથિંગ, જે ટોપિક છે, ક્વેશ્ચન્સ છે, એને રિસ્પોન્સ જે છે તમે અધર વર્ડમાં આપો. આઈડિયા એ જ રહેશે બટ રિસ્પોન્સ વુડ બી ઇન અધર વે. હાઉ, લેટ સી. અહીં ક્વેશ્ચન છે ડુ યુ લાઇક ઇટિંગ કેક, સો યુ કેનોટ ગો સ્ટ્રેટ યસ ઓર નો, ડોન્ટ ગો ઇન ધેટ વે, કારણ કે આ રીતે આન્સર આપશો તો સ્કોર નહીં આવે. યુ હેવ ટુ એક્સપ્લેઇન અબાઉટ યોર લાઇકિંગ ઓર ડિસલાઇકિંગ અબાઉટ કન્ઝ્યુમિંગ કેક. નંબર ઓફ સિનોનિમ્સ પ્રિપેર કરવા પડશે તમારે, નિયર અબાઉટ, નોટ એક્ઝેક્ટલી, બહુ બધા નહીં પણ સમહાવ એક્ઝેક્ટ મિનિંગ આવતા હોય આવા તમારે સિનોનિમ્સ જોશે, એન્ડ સાથે સાથે થોડી ઘણી સેન્ટેન્સ પેટર્ન ચેન્જ કરવાની. સિમ્પલ છે, ઇફ ધે આસ્ક યુ ડુ યુ લાઇક ઇટિંગ કેક, ઇફ આઈ સે યસ, તો ત્યાં એમ થઈ શકે ઓબ્વિયસલી, ઓર સમ એડવર્બ્સ વી કેન યુઝ, ઓબ્વિયસલી ઓર સર્ટેનલી, ઓફકોર્સ અથવા ઓનેસ્ટલી સ્પીકિંગ. યુ કેન સ્ટાર્ટ ઓન સમ ઓફ ધી એડવર્બ્સ. ઓકે, યસ નોની જગ્યાએ યુ કેન સ્ટાર્ટ ઓબ્વિયસલી. બીજું, યુ કેન યુઝ ઇડિયમ્સ. ધેર આર નંબર ઓફ ઇડિયમ્સ ઇન ઇંગ્લિશ, ઘણા બધા ઇડિયમ્સ છે, તો એમાંથી કોઈ ઇડિયમ્સ જ્યારે તમને સુટેબલ હોય તો યુઝ કરો. અહીં ઇડિયમ્સ કહ્યો છે કે ઇટ ઇઝ લાઇક કાઇન્ડ ઓફ કન્ઝ્યુમિંગ ઓફ અ કેક દેટ ઇઝ નથિંગ બટ અ સ્વીટ ડિશ. કેક ઇઝ નથિંગ બટ જસ્ટ અ સ્વીટ ડિશ. સો ફોર અ સ્વીટ ડિશ ઇફ વી થિંક ઓફ ઇડિયમ, તો થઈ શકે છે સ્વીટ ટૂથ. બરાબર, મને મીઠું બહુ ગમે છે, ગળ્યું બહુ ભાવે છે, તો એના માટે ઇંગ્લિશમાં ઇડિયમ છે, દેટ ઇઝ કોલ્ડ આઈ હેવ અ સ્વીટ ટૂથ. જે વ્યક્તિને બહુ જ ગળ્યું ભાવતું હોય એને કહેવાય આઈ હેવ અ સ્વીટ ટૂથ. ઓકે, તો અહીંયા એ યુઝ કરી શકાય કે ક્વેશ્ચન છે ડુ યુ લાઇક ઇટિંગ કેક, તો આપણે કહી શકીએ કે ઓબ્વિયસલી ઓર સર્ટેનલી આઈ હેવ અ સ્વીટ ટૂથ. ઓકે,
તો આન્સર યસ થઈ ગયો. પછી યુ હેવ ટુ એક્સપ્લેન કે વોટ કાઇન્ડ ઓફ કેક ડુ યુ મોસ્ટલી પ્રિફર, અથવા તો વાય ડુ યુ લાઈક ટુ ઈટ કેક. ઓકે, યુ હેવ ટુ જસ્ટિફાય વાય, કારણ કે સિમ્પલ એક લાઈનનો આન્સર એ એક્સેપ્ટેબલ નથી, સ્કોર નહીં આવે. તો અગેન યુ હેવ ટુ એક્સપ્લેન સમથિંગ મોર અબાઉટ ધ કેક, કે વોટ આર ધ ટેક્સચર્સ, ધ ટેસ્ટ ઓર ઇન્ગ્રેડિયન્ટ યુ મોસ્ટલી લવ અબાઉટ અ કેક. ઓકે, તો કેકમાં શું થઈ શકે, આઈ મોસ્ટલી લવ ધી સ્વીટ ટેસ્ટ ઓર સુગરી ટેસ્ટ ઓફ કેક, ધી ફ્લફીનેસ ઓર સોફ્ટનેસ, ધ ક્રીમ, ધ સ્પંજ ઓર ધી બ્રેડ. ઓકે, સો દરેકે દરેક લાઈક કહી શકો. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કઈ રીતે આન્સર થઈ શકે કે ડુ યુ લાઈક ઇટિંગ કેક્સ, દેટ મીન્સ ઓબ્વિયસલી આઈ હેવ અ સ્વીટ ટૂથ. મેજોરિટી આઈ ઓલવેઝ પ્રિફર ટુ કન્ઝ્યુમ રેડ વેલ્વેટ. કેકનું એકાદું નામ આપી દો, ઇટ ઇઝ વન ઓફ માય ફેવરિટ કેક. ધ સ્વીટ ટેક્સચર્સ, ફ્લફી ઓર ધી સ્પંજી ઓર ક્રીમી ટેસ્ટ, લાઈક આઈ મોસ્ટલી પ્રિફર ધોઝ ટેસ્ટ. ઓકે, સો જ્યારે પણ તમને આવો ક્વેશ્ચન આવે, એક ખાસ યાદ રાખવાનું, ડુ નોટ સ્ટાર્ટ સ્ટ્રેટ અવે ફ્રોમ યસ ઓર નો. ઓકે, યુ હેવ ટુ ડુ પેરાફ્રેઝિંગ એન્ડ એડ સમ એડવર્બ્સ. ઇટ ઇઝ કોલ્ડ લી એડવર્બ્સ ઓફ એક્સપ્રેશન્સ. ઓકે, યુ હેવ ટુ એક્સપ્રેસ યોર સેલ્ફ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ડુ યુ નો હાઉ ટુ બેક અ કેક? યુ નો, અહીં વર્ડ યુઝ થયો છે બેક. ધ્યાન રાખવું, વી કેનોટ કુક અ કેક. કેકને માટે, કેક બનાવવાના અર્થમાં વી કેનોટ યુઝ અ કુક. યસ, વી કેન યુઝ ઇન્સ્ટેન્ટ પ્રિપેર. ઓકે, ઇટ કેન બી પોસિબલ વર્ડ સિનોનિમ્સ જો આપણે કરીએ તો ઇટ કેન બી પ્રિપેર બટ નોટ કુક, બીકોઝ કેક કેન નોટ બી કુક એટ ઓલ. ઓકે, ઇટ કેન બી બેક, વી નીડ ઓવન. ચલો, સો ક્વેશ્ચન ઇઝ, ડુ યુ નો હાઉ ટુ બેક એ કેક? જો તમને આવડતું હોય બેકિંગ તો યસ, નથી આવડતું તો નો. અને મોસ્ટલી બેકિંગ અ કેક ઇટ ઇઝ આઉટ ઓફ ક્વેશ્ચન ફોર અસ. આપણે કેક બનાવતા નથી આવડતો તો શું કરવાનું, કે ડુ યુ નો હાઉ ટુ બેક એ કેક? સો યુ કેન સ્ટાર્ટ ઇન ઓનેસ્ટલી સ્પીકિંગ. કોઈ પણ આન્સર આપો, સ્ટ્રેટ હવે યસ નોથી નહીં આપવાનો. ઓલવેઝ સ્ટાર્ટ યોર આન્સર વિથ સમ એક્સપ્રેશન્સ ઓર એક્સપ્રેસિવ વર્ડ્સ. તો અહીંયા આપણે શું કરીએ છીએ, ના પાડીએ છીએ. ના પાડીએ છીએ તો શું થશે, એક આપણી એરર છે જેને આપણે એક્સેપ્ટ કરીએ છીએ. તો યુ કેન સ્ટાર્ટ વિથ ઓનેસ્ટલી સ્પીકિંગ, ટુ બી ઓનેસ્ટ ઓર ફ્રેન્કલી સ્પીકિંગ. ઓકે, આ વર્ડ્સ યુઝ કરી શકાય, ઓનેસ્ટલી સ્પીકિંગ, ઓર ઇટ કેન બી ટુ બી ઓનેસ્ટ, ઓર ઇટ કેન બી ફ્રેન્કલી સ્પીકિંગ. સો જ્યારે પણ તમે કોઈ પણ આન્સર કોઈ પણ હ્યુમન એક્સપ્રેશન્સ સાથે, એક્સપ્રેસિવ વર્ડ્સની સાથે શરૂ કરશો તો એની ઇમ્પેક્ટ સારી રહે છે લિસનરના માઇન્ડમાં. એડિશનલી હી વિલ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ યુ આર સેઇંગ. ઓકે, એક મિનિંગ સારો પાસ થશે, મેસેજ સારો પાસ થશે. સો યુ શુડ સ્ટાર્ટ ઇન દેટ વે, ઓનેસ્ટલી સ્પીકિંગ. હવે નથી આવડતું કોઈ વસ્તુ, આપણને ગમતી નથી, કરતા જ નથી, અથવા તો આપણા રીચની બહાર છે, આપણે કરતા જ નથી, તો વી કેન સે લાઈક ઇટ ઇઝ નોટ કપ ઓફ ટી. બરાબર, આ એક અનધર ઇડિયમ છે. ઓકે, લાઈક વી કેન સ્ટાર્ટ કે બેકિંગ ઇઝ નોટ અ કપ ઓફ ટી ફોર મી. ઓકે, તો અહીં આવા ઇડિયમ્સ યુઝ કરી શકાય કે ઓનેસ્ટલી સ્પીકિંગ, બેકિંગ, બેક છે એનું શું કર્યું આપણે, બેકિંગ. ઓકે, સો ઓનેસ્ટલી સ્પીકિંગ, બેકિંગ ઇઝ નોટ અ કપ ઓફ ટી ફોર મી. મીન્સ કે મને બેકિંગની કાંઈ ખબર નથી, ગમતું નથી અથવા કરતો નથી. ઓકે, કે ઓનેસ્ટલી સ્પીકિંગ, બેકિંગ ઇઝ નોટ અ કપ ઓફ ટી. ઇફ આઈ સ્પીક અબાઉટ માય સેલ્ફ, આઈ જનરલી લવ ટુ કન્ઝ્યુમ કેક, લવ ટુ ઈટ કેક ઓનલી, બટ આઈ કેનોટ પ્રિપેર ઇટ. એઝ વન ઓફ માય મોસ્ટ ફેવરેટ કેક ઇઝ બ્રાઉની, ઓર ઇટ કેન બી ચોકલેટ કેક. બટ વેન એવર આઈ વોન્ટ ટુ ઈટ, આઈ આઈધર રિક્વેસ્ટ માય મોમ ટુ પ્રિપેર ઇટ ફોર મી, ઓર આઈ વિઝિટ નિયરેસ્ટ બેકરી એન્ડ આઈ પરચેઝ ઇટ ઓર આઈ બાય ઇટ. ઓકે, સો ઇટ કેન બી સિમ્પલ આન્સર છે કે ડુ યુ નો હાઉ ટુ બેક એ કેક? ઓનેસ્ટલી સ્પીકિંગ, બેકિંગ અ કેક ઇઝ નોટ અ કપ ઓફ માય ટી. આઈ એમ ફોન્ડ ઓફ ઇટિંગ કેક,
બરાબર, ફોન્ડ ઓફ, શોખ હોવો અથવા કોઈ વસ્તુ આપણને ગમવી, ઇટ કેન બી ફોન્ડ ઓફ. આઈ લાઈક, આઈ પ્રિફર, આઈ ચૂઝ ઓર આઈ સિલેક્ટ, તો ત્યાં થઈ શકે આઈ એમ ફોન્ડ ઓફ. સો આઈ એમ ફોન્ડ ઓફ ઇટિંગ ઓર કન્ઝ્યુમિંગ કેક એન્ડ માય ફેવરેટ વન ઇઝ ચોકલેટ બ્રાઉની. વેન એવર આઈ ફીલ ઓર વેન એવર આઈ નીડ ટુ ઇટ અ કેક, આઈ રિક્વેસ્ટ આઈધર આઈ રિક્વેસ્ટ ટુ માય મધર ટુ પ્રિપેર ઇટ ફોર મી, ઓર આઈ વિઝિટ ધી નિયરેસ્ટ બેકરી ટુ પરચેઝ ધ કેક. ઓકે, સિમ્પલ આન્સર. સો બી રેડી ટુ યુઝ સમ ઓફ ધીઝ એડવર્બ્સ એન્ડ ધેટ કાઇન્ડ ઓફ ઇડિયમ્સ, આનાથી તમારો એક સ્કોર સારો આવશે. નેક્સ્ટ વન ઇઝ, વેન ડુ યુ યુઝવલી ઇટ કેક, ક્યારે ક્યારે ખાઓ છો? તો યુ હેવ ટુ ડિસ્ક્રાઇબ ઓકેશન, બરાબર, કે કયા ટાઈમ પર તમે કેક ખાઓ છો. સો જનરલી કેક્સ આર અ સ્વીટ ડિશ એન્ડ મોસ્ટલી એન્જોયડ ડ્યુરિંગ સમ સ્પેશિયલ ઇવેન્ટ્સ ઓર સ્પેશિયલ ઓકેઝન સચ એઝ. ઓકે, અહીં લિંકર્સ યુઝ કરો. સચ એઝ, વેન વી આર યુઝિંગ નંબર ઓફ નાઉન, તો એક્ઝામ્પલ તરીકે, લાઈક ફોર એક્ઝામ્પલ ઓર સચ એઝ. ઓકે, કે કેક ઇઝ અ સ્વીટ ડિશ એન્ડ જનરલી કન્ઝ્યુમ ઓર એન્જોયડ, આઈધર ખાવું છે, ઇટ ઓર કન્ઝ્યુમ ઓર એન્જોયડ ડ્યુરિંગ સમ સ્પેશિયલ ઇવેન્ટ્સ ઓર સ્પેશિયલ ઓકેઝન સચ એઝ બર્થડે પાર્ટીઝ, મેરેજ એનિવર્સરીઝ, ઓર સેલિબ્રેશન ઓફ પ્રમોશન ઓર અચીવિંગ સમ ટાર્ગેટ્સ. ઓકે, બે કે ત્રણ નામ આપવાના કે ક્યારે ક્યારે તમે કેક ખાઓ છો. તો ઇટ ઇઝ કાઇન્ડ ઓફ, જનરલી લોકો ક્યારે ખાય છે કેક, ઓર હું પણ? તો કેક ઇઝ અ સ્વીટ ડિશ સ્પેશિયલી કન્ઝ્યુમ ડ્યુરિંગ સમ સ્પેશિયલ ઇવેન્ટ સચ એઝ બર્થડે પાર્ટીઝ, મેરેજ એનિવર્સરીઝ, ઓર સમવન હુ અચીવડ અ ટાર્ગેટ ઓર સ્કોર. સો ટુ સેલિબ્રેટ ધી હેપીનેસ, મોસ્ટ પીપલ કન્ઝ્યુમ કેક. If I talk about myself personally, બરાબર, પહેલાં શું કર્યું આપણે? સો વી હેવ જનરલાઇઝ ધી આન્સર, એક જનરલ આન્સર આપ્યો કે બધા જ લોકો ક્યારે ખાય છે, સો ઓન સમ સ્પેશિયલ ઓકેઝન્સ ઓર ઇવેન્ટ્સ. પછી તમારો પર્સનલ આન્સર આપો, કારણ કે તમને પૂછ્યું છે વેન ડુ યુ. ઓકે, સો એક્ઝામિનર ઇઝ લુકિંગ ફોર યોર પર્સનલ રિસ્પોન્સ. સો ઇફ આઈ ટોક અબાઉટ માય સેલ્ફ, જ્યારે પર્સનલ આન્સર આપવો હોય તો સ્ટાર્ટ ઇન દેટ વે. ઇફ આઈ ટોક about myself, if I talk about myself, whenever I visit VR Mall, which is one of the largest mall in Surat. Okay, if I talk about myself, whenever I visit VR Mall, which is one of the largest mall in Surat city, so I generally consume or I generally prefer dark chocolate cake with coffee at Starbucks. Okay, સો આન્સર કઈ કઈ રીતે થશે કે પહેલાં જનરલ આન્સર આપો અને પછી તમારો પર્સનલ આન્સર આપો, તો એક લેન્થ થશે, ગ્રામેટિકલ રેન્જ આવશે એન્ડ વેરાયટી ઓફ વોકેબ્લરી પણ આવશે. વન્સ અગેન, વેન ડુ યુ યુઝવલી ઇટ કેક? સો કેક ઇઝ અ સ્વીટ ડિશ એન્ડ મોસ્ટ પીપલ એન્જોય કેક્સ ડ્યુરિંગ સમ સ્પેશિયલ ઇવેન્ટ્સ ઓર ઓકેઝન્સ, ફોર એક્ઝામ્પલ બર્થડે પાર્ટીઝ, એનિવર્સરીઝ, or celebration of achieving target or getting good score in certain examinations. If I talk about myself, or if I talk personally about myself, whenever I visit VR Mall, which is one of the largest shopping mall in Surat city, I always eat dark chocolate cake with coffee at Starbucks. નેક્સ્ટ વન, વોટ ઇઝ યોર ફેવરિટ કાઇન્ડ ઓફ કેક? હવે તમારી ફેવરિટ કેક કઈ છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. સો યુ હેવ ટુ સિલેક્ટ એની વન, કોઈ પણ એક કેક તમારે સિલેક્ટ કરવાની, એન્ડ યુ હેવ ટુ એક્સપ્લેન અબાઉટ ધ કેક. તો કેક શું હોય? તો ઇટ કેન હેવ અ વેરાયટી ઓફ ટેક્સચર્સ, અ ટેસ્ટ એન્ડ ઇન્ગ્રેડિયન્ટ્સ, એન્ડ મેડ ઓફ સમથિંગ ઓર ઇન્ગ્રેડિયન્ટ્સ. ઓકે, તો જ્યારે પણ આન્સર આપો કે વોટ ઇઝ યોર ફેવરિટ કાઇન્ડ ઓફ કેક, સો લાઈક ઇફ આઈ ટોક અબાઉટ માય સિટી સુરત, ધેર આર વેરિયસ બેકરીઝ વિચ આર સેલિંગ વેરાયટી કાઇન્ડ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કેક્સ, મોસ્ટલી લાઈક ઇન્ડિયન કેક્સ ઓર ઇન્ટરનેશનલ કેક્સ આર ફેમસ ઇન માય એરિયા. બટ અપાર્ટ ફ્રોમ દેટ, માય ફેવરિટ વન ઇઝ
Like you can start with that way, Black Forest. Okay, that is my favorite cake. Why it is favorite? You have to justify why do you prefer, apart from all the cakes, why do you prefer that one? So you have to justify your answer. So provide adjectives. The taste, the textures, the like chocolate. And apart from that, cake mushroom hoi shake, it is fluffy or soft. Okay, its softness or fluffiness, and most important, the hygiene level. Or you can go for the location as well. Ke koni kaya manufacturer or producer ni cake tamne game chhe e pan thai shake chhe. Okay, so what is your favorite kind of cake? Most of the bakeries in my city are selling both national as well as international cakes in local market. But if I talk about myself, my favorite one is none other than the Black Forest. Black Forest is good in taste. I love its tangy taste. Apart from that, the textures or ingredients which includes chocolate, it's a fluffy or soft taste, and the hygiene level mostly I prefer. And whenever I feel to eat chocolate cake or Black Forest, I generally prefer to buy it from mostly Starbucks, because I believe Starbucks is one of the most fancy cafe and they maintain higher level of the hygiene. So that is your answer. What is your favorite kind of cake? So there are kind of or variety types of cakes famous in India. Mostly bakeries in India are selling national as well as international cakes. But if I talk about myself, my favorite one is a Black Forest, because of its taste, the texture, the chocolate, the fluffiness, as well as the hygiene level. I mostly prefer cakes from the Starbucks because they maintain higher level of hygiene level. Next question, that is, do you prefer homemade cake or a store bought cake? Okay, ke ghare banaveli cake ke store thi kharideli cake, kai tame prefer karo chho mostly? Okay, so friends, before we move ahead, jo tame haju pan amari channel R International ne subscribe nathi kari to subscribe karo, ane specially eva students athva vyakti sudhi pohchado jemne IELTS emna first attempt ma 7 plus band score thi clear karvi chhe, athva to eva pan vyakti ke jemne english shikhvu chhe, તો એવા વ્યક્તિ સુધી અમારી ચેનલ પહોંચાડો. અને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી દો. ઓકે, સો ચાલો લેટ્સ ચેક ધ આન્સર શું થશે આનો. કે ડુ યુ પ્રિફર, ફર્સ્ટ ચોઇસ છે આપણી પાસે હોમમેડ કેક, એન્ડ સેકન્ડ ઇઝ સ્ટોર પ્રિપેર્ડ ઓર સ્ટોર બોટ કેક. સો વિચ વન ડુ યુ પ્રિફર? સો આન્સર શું થઈ શકે? આઈ પ્રિફર ઇન માય સિલેક્શન, ઓર આઈ પ્રિફર બોથ the cake which is made from my mom. Okay, homemade cake nu thoi shake, cake which is made from athva to by my mother. Okay, ke ghar ni cake to eno paraphrase shu thase, ke I prefer, I select, or I like, I adore mostly a cake which is made by my mother, because whenever my mother prepares a cake, it is specially designed, specially crafted with love. Additionally, my mother always make a cake as per my choice. Okay, such as I do not prefer number of or lot of chocolate, but I always prefer some fruits on top of the cake or on top layer of the cake. So handicrafted, specially handicrafted by my mother, first choice. Second, I also prefer a cake from a store, one of the largest store which is a stone throw away from my house. Ahi idiom vapri shakai, stone throw away. Ahi apne store je che najik che to batav vapri shakai, stone throw away idiom che. That means extreme near. Koi pan location je ekdam najik che apne batav to te vapri shakai idiom stone throw away. Kai mostly prefer a cake from one of the largest or famous store which is located stone throw away from my house. Because why I prefer store bought cake? Because of available choices, available varieties or choices, and also the different tastes. Okay,
So answer would be, do you prefer homemade cake or store-bought cake? So I generally prefer both. It depends on time and suitability. Most cases, I mostly prefer a cake from my mother, or the cake which is made from my mother. Because whenever she prepares a cake, she prepares as per my taste, as I don't like much chocolates, but mostly prefer a lot of fruits on top layer of the cake. And in some occasion, I also buy a cake from the store which is located stone throw away from my house, because they have number of choice, or they have variety of choices in taste, color, or even a pattern. Next question is, have you ever made a cake for any occasion or any special occasion? If it is yes, so yes, no, so no. Okay, aapne bahu ochi banavyo, so it can be some time, or I still remember kaik tame. જ્યારે પણ આવું હોય કે જ્યારે તમારે પાસ્ટનો કોઈ ઇન્સિડન્ટ યાદ કરવાનો હોય, તો યુઝ સમ એડવર્બ્સ ઓફ ટાઈમ. ઓકે, ફોર એક્ઝામ્પલ, યુ કેન યુઝ આઈ સ્ટીલ રિમેમ્બર. આઈ સ્ટીલ રિમેમ્બર ઇટ વોઝ અ બર્થડે પાર્ટી ઓફ, ઓર ઇટ વોઝ અ બર્થડે ઓફ વન ઓફ માય ક્લોઝ ફ્રેન્ડ. ઓકે, સ્ટાર્ટ ત્યાંથી કરો. ઓકે, અથવા તો આઈ સ્ટીલ રિમેમ્બર, ઓર ઇટ કેન બી અનધર ફ્રેઝ કોઈ વાપરો છો તો એ થઈ શકે કે આઈ કેન સી દેટ. ઓકે, આ પણ ફ્રેઝ વાપરી શકે. આઈ કેન સી દેટ આઈ રેરલી ઓર હાર્ડલી મેક ઓર પ્રિપેર અ કેક, બટ ઇટ વોઝ અ ઓકેશન ઓફ. ઓકે, ઇટ વોઝ એન ઓકેશન ઓર સેલિબ્રેશન ઓફ માય ફ્રેન્ડ્સ પાર્ટી. ઓકે, સેલિબ્રેશન ઓફ માય ફ્રેન્ડ્સ બર્થડે પાર્ટી. સો સ્ટાર્ટ ઇન દેટ વે, like you are recollecting your past memories. Okay, e ritnu indication karo ke I still remember it was one of my best friend's birthday, and on that occasion I prepare a special red velvet cake which I learned from my mother. Okay, or which my mother taught me how to prepare. The cake was not that much delicious or that much decorative or attractive, but somehow each and everyone who were in the party praises a lot about the cake, and it was too much delicious in the taste. Okay, so again, okay, have you ever made a cake for any special occasions? Okay, yes, I still remember it was a time of one of my friend's birthday party, and on the day of his birthday celebration I prepared a cake which was none other than the red velvet. Actually, I learned the skill of baking from my mother, and just because of that skill, I utilize the skill preparing a cake for my friend's birthday party. Everyone were extremely happy. They praised me a lot because of the taste, texture, and the ingredient I used. Next question, what kind of cakes do you generally have or do you generally prefer on your birthday party or on your birthdays? Okay. કયા પ્રકારની કેક? સો યુ કેન સ્ટાર્ટ ઇન દેટ વે, વેલ ઇટ ડિપેન્ડ્સ. જો એક જ ચોઇસ હોય, લાઈક ઓલવેઝ રેડ વેલ્વેટ, ઓર ઇટ કેન બી બ્લેક ફોરેસ્ટ, ઓર એનીથિંગ, તો એ રીતે પણ આન્સર થઈ શકે કે જનરલી આઈ ઓલવેઝ પ્રીફર ધી બ્લેક ફોરેસ્ટ ઓન ઈચ એન્ડ એવરી ઓફ માય બર્થડે પાર્ટી, બીકોઝ ઇટ ઇઝ વન ઓફ માય ફેવરિટ કેક, એન્ડ આઈ મોસ્ટલી પ્રીફર બ્લેક ફોરેસ્ટ કેક વિચ ઇઝ મેડ ઓફ માય mom, because or due to her preparation, her skill in preparing the most fluffy and delicious cake. Well, ek a choice thai shake if you are going on a specific single cake. Athva e pan thai shake ke, well, it depends. Okay, kaya birthday ma kai cake che, it is not fixed. Jo fix nathi, alag alag leta hai to, well, it depends. Whenever my birthday arrives, or when there is a birthday party, I generally prefer variety kind of cakes. For example, last time I ordered a chocolate brownie cake. It was rich in taste, and also sugar level was in maintain, or sugar level was normal in that. Okay, ek answer apan thai shake, or well, it depends. I have never a specific choice, or I have never a fixed choice for cakes on each and every my birthday. I have tasted variety of cakes on every birthdays or on every occasions. For example, I
like strawberry cakes, or even I have tasted the chocolate, the brownie one, or even a pie as well. So it is not fixed. તો આના ત્રણ ચાર રીતે આન્સર આપી શકાય, બટ ઇફ પ્રોપર આન્સર કરવો હોય પરફેક્ટ તો થઈ શકે કે વોટ કાઇન્ડ ઓફ કેક્સ ડુ યુ જનરલી હેવ ઓન યોર બર્થડે પાર્ટીઝ. વેલ, ઓનેસ્ટલી સ્પીકિંગ, રેડ વેલ્વેટ ઇઝ વન ઓફ માય ફેવરિટ કાઇન્ડ ઓફ કેક. વેનેવર આઈ ફીલ ટુ ઈટ અ કેક, આઈ ઓલવેઝ પ્રિફર દેટ કેક, એન્ડ ઇવન ઓન ઈચ એન્ડ એવરી ઓફ માય બર્થડે આઈ પ્રિફર સેમ કેક વિચ ઇઝ મેડ ફ્રોમ માય મધર. Whenever my mother prepare or bakes a cake, she prepare it with the love, and also she modified the cake as per my requirements, as I always prefer some fruits on top layer of the cake. Next one, do you think cakes are healthy? Now, examiner is asking whether do you have a knowledge about the health effect of a cake after having a cake or after consuming cake. So, answer should thai shake, like do you think cakes are healthy? It's not healthy. Okay? It's not healthy, or it's not suitable for human stomach. Or pet માટે પણ સારી નથી અથવા તો હેલ્ધી નથી. તો કહી શકાય કે એકચ્યુઅલી ઓર ઓનેસ્ટલી સ્પીકિંગ, ઓકે, કારણ કે એક્સેપ્ટ કરીએ છીએ કોઈ પણ ફેક્ટ છે, ઓર ઇટ ઇઝ જનરલી ઓર ઇટ ઇઝ અ ફેક્ટ દેટ, okay, you can start in that way, it is a fact, or e sachu che hakikat che ke, okay, truly speaking, or it is a fact, cakes are neither healthy nor suitable for human stomach. A complex sentence vapri shakase, neither nor. જ્યારે આપણે બે નાઉન એડજેક્ટિવ અથવા તો કોઈ પણ બે ઓબ્જેક્ટનું ડિસ્કશન કરતા હોય અને બંનેમાંથી કોઈ પણ નથી એવું કહેવું હોય તો નાઈધર નોર વાપરી શકાય. ઓકે, સો ઇન માય ઓપિનિયન ઓર ઇટ ઇઝ અ ફેક્ટ ધેટ કેક્સ આર નાઈધર હેલ્ધી ઓર નોર સ્યુટેબલ ફોર હ્યુમન સ્ટમક. સ્ટીલ પીપલ કન્ઝ્યુમ ઇટ બીકોઝ ઓફ ઇટ્સ અલ્યુરિંગ ટેસ્ટ, જે લોભામણો ટેસ્ટ છે, કે સ્ટીલ પીપલ પ્રિફર ટુ કન્ઝ્યુમ કેક બીકોઝ ઓફ ઇટ્સ રીચ ટેસ્ટ ઓર અલ્યુરિંગ ટેસ્ટ. બટ ઇન માય પોઈન્ટ ઓફ વ્યૂ ધેર આર સમ હેલ્ધી ઓપ્શન્સ આર ઓલ્સો અવેલેબલ ઇન કેક્સ. ફોર એક્ઝામ્પલ, વેન એવર આઈ વોન્ટ ટુ ઇટ અ કેક, આઈ મોસ્ટલી પ્રિફર અ કેક વિચ ઇઝ મેડ ફ્રોમ માય મોમ ઓર વિચ ઇઝ મેડ બાય માય મધર ઓર હોમ મેડ ઓર હોમ પ્રિપેર્ડ કેક. ઓકે, સો એ થોડુંક લાઈક કોન્ટ્રાડિક્શન કરવું હોય તો તમે લાસ્ટમાં કરી શકો છો. સો આન્સર ઇટ કેન બી કે ડુ યુ થિંક કેક્સ આર હેલ્ધી? સો ઇટ ઇઝ અ ફેક્ટ દેટ, ઓર ઇન માય ઓપિનિયન, ઓર ઇન માય પોઈન્ટ ઓફ વ્યૂ, કેક્સ આર નાઈધર હેલ્ધી નોર સ્યુટેબલ ફોર હ્યુમન સ્ટમક. બટ જસ્ટ બીકોઝ ઓફ ઇટ્સ અલ્યુરિંગ ઓર રીચ ટેસ્ટ, પીપલ જનરલી પ્રિફર ટુ use it, or people generally prefer to eat it on variety of occasions. But I think there are some possible healthy options available in cakes. For example, whenever I want to eat a cake, I mostly prefer cake which is made by my mother, so that it doesn't affect that much bad compared to the cake which are mostly available openly on each and every stores. Next one, are there any traditional cakes in your country? Means કે આપણા દેશમાં કોઈ ટ્રેડિશનલ લોકલી મેડ ઓર લોકલ રેસીપી વાળી કેક્સ ફેમસ છે કે નહીં? તો યસ, ઓફકોર્સ, ઇન્ડિયા ઇઝ ફેમસ ફોર ઇટ્સ ડાયવર્સ કલ્ચર. ઓકે, બિકોઝ વી આર હેવિંગ અ વેરાયટી ઓફ કલ્ચર્સ. ઇફ વી મૂવ ઇચ એન્ડ એવરી લોકેશન, ઓર ઇફ વી કીપ શિફ્ટિંગ ફ્રોમ વન લોકેશન ટુ અનધર લોકેશન, વી ચેન્જ, or we can find out the clear difference in terms of people, the language, the tradition, the custom, the food, dishes and everything. Okay, so we also have a traditional cakes in our country. Okay, so ask question ho chhe ke, are there any traditional cakes in your country? Obviously, of course, India is mostly famous for its variety of dishes as well as the traditional cakes all over the India. Some of the special traditional cakes, if I talk about, so which are, I mostly love the cake of plum and the orange cake, because those cakes are, I mostly prefer or love cake of plum or plum cake and orange cake because of its a rich taste, and
they are healthy compared to the international cakes or fancy cakes. Traditional cakes are considered healthier. It is not suitable that much, but somehow compared to the international or western cakes or fancy cakes, they are more suitable for the human body. Okay, so answer can be that okay, India is a diverse country or India has a rich culture. Each and every corner of the India or each and every corner of my country has a variety of dishes and tradition, and because of that we have a number of traditional cakes are famous, especially which I love most is plum cake and the orange cake. Because of its rich taste and hygiene level, they are suitable or more healthier compared to the western cakes or international cakes. Next one is, what was the most memorable cake you have ever had? Barabar aaj sudhi tumne jit likha di ek ek ma sabthi vadhare memorable one aur yaadgar cake kai hati. Okay, so you have to go in a past again. So past memory sharu yaad karvani to kai rite kevanu che, as I told you earlier, I still remember. Okay, I still remember. બરોબર, મને હજુ યાદ છે. ઓર આઈ નેવર ફોરગેટ, હું એ આઈ નેવર ફોરગેટ ધેટ ડે વેન આઈ બીન. ઓકે, આ રીતે થઈ શકે. આપણે આ કર્યું કે આઈ સ્ટીલ રિમેમ્બર ધ ડે ઓર ઓકેશન ઓર ઇન્સિડન્ટ, આઈ બીન ટુ સમ પ્લેસ એન્ડ આઈ કન્ઝ્યુમ એ કેક. એક રસ્તો એ થાય. બીજું આ રીતે થઈ શકે, આઈ નેવર ફોરગેટ ધેટ ડે, ઇટ રિમેન્સ ઇન માય માઇન્ડ ઓર ઇટ રિમેન્સ અ ગોલ્ડન મેમરી ઇન માય બ્રેઇન ઓલવેઝ. It was a occasion or it was a day I went to a Starbucks with my girlfriend, and during that day I ordered a black forest cake, and it remained the most memorable cake I have ever consumed in my entire life. Because of the weather, the company with whom I was, especially I been there with my girlfriend, and because of the rich taste and texture of that cake remains or has a strong place in my heart. Okay, આ રીતે આન્સર થઈ શકે. Again, like, what was the most memorable cake you have ever had? So I never forget the day or event or occasion when I been to or when I went. Okay, when I been to a Starbucks with my girlfriend, when I went there, just because of its rich taste and texture, I ordered the black forest cake, and it remained a strongest or it hold a strong memory in my brain. I never forget that incident because of the weather, the company which I was having, and the taste. I never forget in my entire life. So students and friends, આ થોડા એવા શરૂઆતને 1-10 કોમન ક્વેશ્ચન્સ છે કે જે તમે ક્વેશ્ચન્સ બરાબર સમજો, પ્રિપેર કરો અને એના આન્સરને બી સમજો કે કઈ રીતના પોસિબલ હાઈ બેન્ડસ્કોરના આન્સર આવી શકે. એડિશનલી, અહીં આ વિડીયો પૂરો થતો નથી, હજુ પણ આગળ છે, જે અમુક પોસિબલ એક્સટેન્ડેબલ વર્ઝનના અમુક એવા ક્વેશ્ચન છે કે જે આ ક્વેશ્ચન હજુ પણ પોસિબલ છે કે પૂછાઈ શકે, અથવા તમારા સ્પીકિંગ ટાસ્ક ટુમાં ફોલોઅપમાં પણ ક્યારેક આવી શકે છે. તો વિડીયો સ્કીપ નહીં કરતા, છેક સુધી જુઓ અને દરેકે દરેક ક્વેશ્ચનને બરાબર સમજો અને આન્સર પ્રિપેર કરવાની કોશિશ કરો. વેરાયટી ઓફ ગ્રામર જોશે, લેક્સિકલ રિસોર્સિસ જોશે, મીન્સ વોકેબ્યુલરી જોશે, એન્ડ સ્ટ્રક્ચર જોશે. થોડો ફોકસ કરો, આઈ એમ શ્યોર તમારો પણ સ્કોર આવશે. સો સ્ટે ટ્યુન, વિડીયો કન્ટિન્યુ રાખો અને દરેકે દરેક પોસિબલ ક્વેશ્ચન્સ અને આન્સર પ્રિપેર કરો. હાઉ ઓફન ડુ યુ ઈટ કેક્સ? કેક્સ આર અ ટ્રીટ આઈ એન્જોય ઓકેશનલી, ટિપિકલી ફ્યુ ટાઈમ્સ અ મંથ. I reserve them for special occasions or when I want to celebrate either small victories or special moments with my near and dear ones. Do you have a favorite bakery or place to buy cakes? There is a charming little bakery stone throw away from my home that I absolutely adore. They make the most delicious and fresh cakes with a variety of flavors that are always enticing. The red velvet and lemon drizzle cakes are my favorites. Have you ever taken a cake baking class? I attended a cake baking workshop a few years ago.
which was a fantastic experience. I learned several new techniques and recipes, and it was great to share tips and ideas with other baking enthusiasts. What are some common ingredients used in cakes? The basic ingredients for most cakes include flour, sugar, eggs, butter, and baking powder. Depending on the type of cake, additional ingredients like cocoa powder, vanilla extracts, fruits, and nuts can be used to enhance the flavor and texture. Do you think cakes are becoming more popular in your country? The popularity of cakes has definitely been on the rise in my country. With the influence of Western culture and increasing number of bakeries and pastries, cakes are becoming a common feature at celebration and gatherings. What is the difference between cakes in your country and cakes from other countries? Cakes in my country often incorporate local flavors and ingredients such as spices, tropical fruit, which give them a unique twist. For example, cakes flavored with cardamom or mango are quite popular here. In contrast, cakes from other countries might focus more on flavors like vanilla, chocolate, or berries. How do you feel about cakes as a gift? Cakes make wonderful gifts, especially for special occasions. They are a thoughtful and delicious way to show someone you care and love. Whether it's a homemade cake or a beautifully decorated one from a bakery, it is a gift that is sure to bring joy. Do you have any childhood memories related to cakes? Some of my fondest childhood memories involve baking cakes with my mother. We used to spend hours in kitchen experimenting with different recipes and decorating the cakes together. Those moments were filled with laughter and a sense of accomplishment. What are some popular cake flavors in your country? In my country, popular cake flavors include mango, cardamom, and rose, in addition to the more common flavors like chocolate and vanilla. These unique flavors reflect our rich culinary heritage and add a special touch to our cakes. How has your taste in cakes changed over the year? As I have grown older, my taste in cakes has evolved. I used to prefer very sweet and chocolatey cakes, but now I enjoy more sophisticated flavors like lemon, coffee, and red velvet. I also appreciate the artistry and craftsmanship that goes into making beautifully decorated cakes. કે તમે દરેકે દરેક ક્વેશ્ચન્સ અને આન્સર બરાબર સમજ્યા હશો. નાવ ઇઝ યોર ટાઈમ. ક્વેશ્ચન અને આન્સર તમે સમજ્યા, હવે તમારા આન્સર તમે તમારી જાતે જ પ્રિપેર કરો, કારણ કે કોઈ પણના ગોખેલા આન્સર એટ ધી મોમેન્ટ યાદ રહેતા નથી, ભૂલાઈ જાય છે. તો તમે તમારા આન્સર જાતે પ્રિપેર કરો. પ્લસ જ્યારે તમે પ્રિપેરેશન કરતા હો અને તમને કોઈ કન્ફ્યુઝન થાય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ડ્રોપ કરો, અથવા તો અમારા ઓફિશિયલ ઈમેલ પર કોન્ટેક્ટ કરો. હું નીચે કોમેન્ટ્સમાં ઓફિશિયલ ઈમેલ ડ્રોપ કરી દઈશ કે જ્યાં તમે તમારી ક્વેરીઝ ઓર કન્સર્ન અમને મોકલી શકો છો, અને આઈ વિલ પર્સનલી હેન્ડલ યોર ક્વેરીઝ એન્ડ કન્સર્ન, એન્ડ આઈ વિલ રિસ્પોન્ડ યુ પ્રોમ્પ્ટલી એઝ સૂન એઝ પોસિબલ. આઈ વિલ રિવર્ટ યુ. ફ્રેન્ડ્સ, આવા જ અવનવા ટિપ્સ એન્ડ ટેકનિક્સવાળા આર્ટ અને લેંગ્વેજ રિલેટેડ વિડીયોઝ રેગ્યુલર મેળવવા માટે અમારી ચેનલ આર ઇન્ટરનેશનલ, સ્પેશિયલી અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એડિશનલી અમારું ઇન્સ્ટાગ્રામ પેજ આર ઇન્ટરનેશનલ, એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં.